એટલે એવું કમ્પલ્શન નથી કોઈ પણ જગ્યાએ કે 2-4 સુઈ જ જવાનું, પણ મોસ્ટલી જગ્યાએ 2-4 શટર અડધા પડી જ જાય, એટલે ના જેમ કે નથી ભાઈ 4 વાગ્યા પછી આવજો શૂટ પર, તો એવું ના જ હોય અને ના જ કરવું જોઈએ, કારણ કે શૂટમાં બધા પૈસા લાગેલા હોય છે ઘણા બધા લોકોના. તું સમજા છે આમ? યે રાજુ બરાબર બોલતા હૈ, કિસી કા નામ નહીં લેને કા. ગમરા નો અનુભવ બહુ જ ગજબ હતો, એટલે ખબર નહીં એમાં મેં બધું જ કરી લીધું, જે નતું કરવાનું એ બી કરી લીધું, મેં પેન્ટ બી કાઢી લીધું. ગમે તારે કે ચલો અહીંયા આપણે ટોયલેટ વાળો સીન છે તો કે ચલો પેન્ટ કાઢી, તો પેન્ટ બી કાઢી લીધું. ભાઈ ને બોલે કરને કા તો કરને કા, સાચે માં પેશાબ બી કર્યો છે. લાઈફ મેં કુછ અચ્છા કરો યાર, એટલે કહેવાય ને કે બધું જ આમ આજ સુધી મેં નતું કર્યું ને, ગાળો મેં બોલી લીધી છે, અઢળક ગાળો બોલી છે, જેના બહુ બધા પછી મને કહેવામાં પણ આવે છે કે શરૂઆત સૌથી વધારે ગાળો બોલી છે, પણ બહુ બધી ગાળો બોલી છે. અને હું કાઠિયાવાડનો હતો તો મને મજા આવી હતી કે એ સ્લેંગ કે હું જાણો છું ત્યાંની ભાષા મારે બોલવાની છે. અને સૌથી વધારે તો અમે રાહ બહુ જોઈ, ગમરાનું શૂટ ચાલુ થવાનું હતું ને કે ભાઈ આ તારીખથી થશે, આ તારીખથી નહીં હવે આ તારીખથી થશે, આ તારીખ ની હવે પહેલી તારીખ થી થશે. પણ એ જેટલું બી અમે જમ્પ કર્યું છે શૂટ ડેટ્સ માં, અને અમે એવું નથી કર્યું કે આપણે વચ્ચે અમે લોકો રિહર્સ કરવાનું બંધ કરી દીધું હોય કાં તો મળવાનું બંધ, અમે કન્ટિન્યુઅસલી મળતા જ હતા, અમે રોજ રીડિંગ માટે મળીએ, અમે રોજ રિહર્સલ માટે મળીએ, કંઈક ને કંઈક અમારું એની પ્રોસેસ ચાલુ જ હતી ચાલુ જ હતી ચાલુ જ હતી. અને ફાઇનલી શૂટનો દિવસ હતો અને બહુ જ બધા અમે 4-4 લોકો, હું, સ્મિત, સંજય અને પ્રતિકભાઈ, અમે 4-4 બહુ જ એક્સાઇટેડ હતા કે કંઈક અલગ છે, કંઈક નવું છે. અને આમાં કોઈ જ અમને છે ને બેરિયર નતા દેખાતા પરફોર્મ કરતી વખતે કે યાર આ નથી કરવાનું, આ આ આ શબ્દ નથી બોલવાનો કે આ વસ્તુ નથી બોલવાની, કે અમને જે અંદરથી ફીલ થતું હતું એ એ મોમેન્ટમાં, એ આગળ જતા ભલે સારું ખરાબ કરતો સાચું ખોટું નીકળ્યું હશે, પણ અમને એ મોમેન્ટમાં જે ફીલ થતું હતું એ અમે બોલી દેતા, અને ઘણી બધી સારી મોમેન્ટ પણ કેપ્ચર થઈ. ઉતર રમલા, તું ઉતર ને ભાઈ. મેં ચીપ્યું તારો વાર હોય એટલું ફ્રી મેં બહુ રેરલી ફીલ કર્યું છે કોઈ પણ કામમાં, તો ભમરા મારા માટે એકદમ આમ પેલું કહેવાય ને કે ફ્રીડમ મને ફીલ થઈ એઝ એન એક્ટર, તો મને બહુ જ મજા આવી સાચું કહું તો, બહુ જ ગજબ અનુભવ, વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ હતો મારો ભમરાનો. એ ખબર નહીં આગળ જતા કોઈ ફ્લોર પર એવો અનુભવ થાય ના થાય, બધા ફ્લોરનો અલગ અલગ અનુભવ હોય છે, પણ ભમરાનો તો આખો યુનિક જ એક્સપિરિયન્સ હતો. તો વો પર આવી ગયા યાર, જોઈ લે સીઝન 1 સીઝન 2, ઇયરફોન ભરાઈને જોજો. રાજાજી એકલા માં જોજો, મમ્મી પપ્પા ના બતાવ, તમે છોકરા છોકરા જોજો. અને બસ યાર અમે લોકોએ સારું કામ કર્યું છે એમાં, તો જોઈ લો એકવાર. થેન્ક યુ. હું છે આ ઓહન છે ને ઓલું યુટ્યુબ નો વિડીયો લાઈવ યુટ્યુબ ચેનલ પર આવવાનો હે ને, હું નામ ભાઈ તારું પ્રથમ પ્રથમ ભાઈ. હા તો એ વિડીયો હે ને તમને ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો અને સબસ્ક્રાઇબ એ કરી નાખજો બરોબર, અને આ ભમરા નો જોઈએ તો જોઈ નાખજો બરોબર. હું રમલો હોસ્ટેલ નો કિંગ.